गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो मित्रों, मजा में बदा? हूँ अक्षर स्कूल द्वारा चोक्सी मित्तल। आज आप अंग्रेजी सब्जेक्टनू रिविजन करवानू छे अने पछी नवा बे शब्द शीखवाना छे। अत्यार सुधी में आपणे जे अक्षर शीखा एनू एक बार रिविजन कर लईए। ए फॉर एप्पल, स्मोल आल्फाबेटनी वात करूँ छू। बी फॉर बॉल, सी फॉर केट, डी फॉर डॉग, ई फॉर एलिफंट, एफ फॉर फेन, जी फॉर ग्लास, एच फॉर हेट, आई फॉर आइसक्रीम, जे फॉर जीप, के फॉर किंग, एल फॉर लायन, एम फॉर मंकी, एन फॉर नेस्ट, ओ फॉर ऑक्स, पी फॉर पेरोट, क्यू फॉर क्वीन, आर फॉर रोज। आटला आपणे आल्फाबेट स्मोल शीखी गया। આજે આપણે એસ અને ટી આ બે આલ્ફાબેટ શીખવાના છે। સૌથી પહેલાં તારીખ કઈ છે? 23 તારીખ, 9મો મહિનો અને વર્ષ 2020। આજે આપણે પેજ નંબર 26 અને પેજ નંબર 27 ક્લાસ વર્ક બુકમાં અને હોમવર્ક બુકમાં, બંને બુકમાં તમારે કરવાના છે, બરાબર। એસ અને ટી ઇઝી જ છે, તમને આવડે જ છે। આપણે કેપિટલ એસ છે એ પહેલી બે લાઇનમાં લખીએ છીએ, રેડ લાઇનથી બ્લુ લાઇન સુધી। પણ આ સ્મોલ એસ છે, સ્મોલ એસ આપણે કેવી રીતે કરવાનો? તો ખાલી ડોટવાળી લાઇનમાં જ કરવાનો છે, વચ્ચેની લાઇનમાં, બ્લુ લાઇનથી બ્લુ લાઇન સુધી જ। તો આ રીતે તમારે સૌથી પહેલાં એનું ટ્રેસિંગ કરી લેવાનું। એસ તમને આવડે જ છે, પણ મોટો નથી કરવાનો, સ્મોલ કરવાનો છે, ડોટવાળી લાઇનની અંદર જ। જો નોટબુક હોય તમારી, તો નોટબુકમાં આપણે બ્લુ લાઇન ખાલી હોય, આપણી નોટબુક નથી એટલે આમાં ડોટવાળી લાઇન આપી છે, એટલે આપણે એસ ફોર સન ડોટવાળી લાઇનમાં લખશું। એસ ફોર સન, 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 એસ ફોર સન। બધા એ વળાંક એના પ્રોપર કરવાના છે, ક્યાંય ફોર લાઇનની અંદર બહાર નીકળવું જોઈએ નહીં। આ રીતે એસ ફોર સન આખું પેજ તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, ક્યાંય બહાર નીકળવું ન જોઈએ, અને ખાસ જોજો આપણે ડોટવાળી લાઇનની અંદર જ કરવાનું છે। પછી આપણે કરશું ટી ફોર ટાઈગર। જુઓ, આ પહેલી બે લાઇનમાં આવશે, પણ કેપિટલ હોય છે એ પહેલી બે લાઇનમાં જોઈ, પણ એમાં શું કરીએ છીએ આપણે? આ રીતે કરીએ છીએ, આડી લાઇન અને ઊભી લાઇન, આ શું છે? કેપિટલ ટી। સ્મોલ ટી કેમ કરવાનો? તો ઊંધી આ રીતે દાદાજીની લાકડી કરી છે અને વચ્ચે આ રીતે આડી લાઇન કરવાની, પહેલી બે લાઇનમાં આ રીતે કરવાનું અને પછી આમ વાળી દેવાનું। આ વળાંક છે એ સેજ આપણે વધારે કરશું એટલે દેખાય, બરાબર। ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, પહેલી બે લાઇનમાં, પછી આ રીતે વાળી અને વચ્ચે આડી લાઇન કરવાની, બહાર નીકળવું જોઈએ નહીં। ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર। જે વચ્ચેનો લીટો છે એ પણ મીડિયમ જ કરવાનો, બહુ મોટો લાંબો લાંબો એવો કરવાનો નહીં, થોડોક જ દેખાય એટલો જ કરવાનો છે। ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર। આ રીતે બોલી બોલી અને આખું પેજ તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર। એસ અને ટી સ્મોલ આલ્ફાબેટ પેજ નંબર 26 અને પેજ નંબર 27 ક્લાસવર્ક બુકમાં અને હોમવર્ક બુકમાં કરી, અને તમારે લોકોએ ટીમ્સ એપમાં મોકલવાનું છે, ફોર લાઇનની બહાર જાય નહીં, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય।